नमस्ते विद्यार्थी मित्रों, ज्ञान पर शैक्षणिक संकुलना ऑनलाइन एजुकेशन में तमारू स्वागत छे। धोरण 6 विषय अंग्रेजी, तो के अंग्रेजी विषय में आपणे छेले छे ई टॉपिक 6 द सीम्पल पास्ट टेन्स एटले के सादो भूतकाळ शीखी गया। तो आ वीडियो नी अंदर छे ई आपणे द सीम्पल फ्यूचर टेन्स एटले के सादो भविष्य काळ छे एना विषे अभ्यास करीशुं, जे तमारे पहेला सेम में पण આવી ગયેલો છે। સાદો ભવિષ્યકાળ આ સેમમાં પણ તમારે એના વડે ખાલી જગ્યા પૂરવાની છે અને એના વડે તમને વાક્ય આપેલું હોય જેની નીચે લાઈન કરેલી હોય એનું છે એ તમારે પ્રશ્ન વાક્ય બનાવવાના, જવાબ આપેલો હોય અને એના તમારે પ્રશ્ન વાક્ય બનાવવાના, બરાબર। તો ચાલો પહેલેથી જોઈએ ધ સિમ્પલ ફ્યુચર ટેન્સ, તો ટોપિક 7 બરાબર તમારે છે એ નવા ટોપિકની શરૂઆત નવા પેજેથી કરવાની। ધ સિમ્પલ ફ્યુચર ટેન્સ એટલે કે સાદો ભવિષ્યકાળ, તો કે ક્યારે વપરાય છે સાદો ભવિષ્યકાળ, તો કે ભવિષ્યમાં કોઈ ક્રિયા થવાની હોય તે દર્શાવવા માટે સાદો ભવિષ્યકાળ વપરાય છે। તો કે ભવિષ્યમાં કોઈ ક્રિયા થવાની છે એવું આપણે દર્શાવવું હોય ત્યારે આપણે સાદો ભવિષ્યકાળનો ઉપયોગ કરીએ છીએ। જેમ કે છે જ્યારે સ્કૂલ ખુલશે ત્યારે છે એ આપણે ગ્રામર ટોપિકના રિવિઝન કરીશું, બરાબર। તો આ છે એનું એક ઉદાહરણ થયું કે ભવિષ્યમાં આમ થશે કે આ ક્રિયા થશે કે આવું બનશે એવું આપણે કહેવું હોય ત્યારે આપણે સાદો ભવિષ્યકાળનો ઉપયોગ કરીએ છીએ। છેલ્લે છે એ વિડીયોમાં દીદી પણ કહેતા હોય કે આના પછીનો અભ્યાસ છે એ આપણે આના પછીના વિડીયોમાં કરીશું, બરાબર। તો એ પણ ક્રિયા ક્યારે થવાની છે, તો કે ભવિષ્યમાં થવાની છે, તો ત્યારે છે એ આપણે સાદા ભવિષ્યકાળનો ઉપયોગ કરીએ છીએ। પછી આપણે જોઈએ એના લિંક વર્ડ્સ, તો કે સાદો ભવિષ્યકાળ છે એને ઓળખવા માટેના શબ્દ હોય કે આપણે કોઈ પણ શબ્દ જોઈએ વાક્યમાં તો આવા શબ્દ આવ્યા હોય તો આપણને ખબર પડે કે આ સાદો ભવિષ્યકાળનું વાક્ય છે, બરાબર। તો લિંક વર્ડ્સ આપણે કહીએ એટલે એવું કહી દઈએ કે ઓળખ સૂચક શબ્દ, બરાબર, કે આપણે એના વડે ઓળખી શકીએ કે આ વાક્ય છે એ સાદા ભવિષ્યકાળનું છે, બરાબર। તો લિંક વર્ડ્સ ક્યાં છે, તો કે ટુમોરો એટલે આવતીકાલે, નેક્સ્ટ વીક એટલે કે આવતા અઠવાડિયે, નેક્સ્ટ મંથ કે આવતા મહિને, ઇન ફ્યુચર એટલે કે ભવિષ્યમાં, બરાબર। તો આવા છે એ લિંક વર્ડ્સ તમે જોવો વાક્યમાં એટલે ખબર પડી જાય કે આ સાદા ભવિષ્યકાળનું વાક્ય છે। ત્યાર પછી શું આવે, તો કે નેક્સ્ટ મંથ આવી ગયું, નેક્સ્ટ ઇયર પણ આવી શકે કે આવતા વર્ષે છે તમે લોકો સાતમા ધોરણમાં આવી જશો, બરાબર। તો એ પણ એક સાદા ભવિષ્યકાળનું ઉદાહરણ થયું। ત્યાર પછી આગળ અભ્યાસ કરીએ, તો આગળ જોઈએ તો કે વાક્યરચના, વાક્યરચના કેવી હોય, તો કે બધાથી સહેલી સાદા ભવિષ્યકાળની વાક્યરચના હોય, કેવી રીતે, તો કે પહેલાં કર્તા આવે, પછી વિલ આવે, પછી મૂળ ક્રિયાપદ આવે અને કર્મ આવે અને પૂર્ણ વિરામ, આ થઈ સાદા ભવિષ્યકાળની વાક્યરચના। પહેલાં આવે કર્તા, તો કર્તા તરીકે કોણ કોણ આવી શકે, આઈ, વી, યુ, ધે, હી, સી અને ઇટ, એ બધા છે એ કર્તા તરીકે આવી શકે। તો એ કરતા આવે, ત્યાર પછી વિલ છે એ ફરજિયાત આવે, સાદો ભવિષ્યકાળ છે એટલા માટે, અને મૂળ ક્રિયાપદ જ આવે, એના કોઈ નિયમ હોય નહીં, વિલ આગળ લગાવી અને તમને જે મૂળ ક્રિયાપદ આપ્યું હોય કાઉન્સમાં છેલ્લે એ જ તમારે ખાલી જગ્યામાં મૂકી દેવાનું, ત્યાર પછી કર્મ, બરાબર। ત્યાર પછી આગળ જોઈએ તો કે એક્ઝામ્પલ્સ એટલે ઉદાહરણો, બરાબર। તો પેલું જોવો, આઈ વિલ ટીચ યુ ઇંગ્લિશ, કે હું તમને છે ઇંગ્લિશ શીખવાડીશ, તો આઈ છે એ કર્તા તરીકે આવ્યું, ત્યાર પછી છે એ ખાલી જગ્યા હોય, યુ ઇંગ્લિશ અને કાઉન્સમાં આપેલું હોય ટુ ટીચ, બરાબર। તો તમારે આગળ પહેલાં ખાલી જગ્યામાં સાદા ભવિષ્યકાળ વડે ખાલી જગ્યા પૂરો એવું તમને લખીને આપે પરીક્ષામાં પૂછે, એટલે પહેલાં વિલ છે એ બધે મૂકી દેવાનું અને જે કાઉન્સમાં પાછળ સ્પેલિંગ આપેલો છે, ક્રિયાપદ આપેલું છે, એ જ તમારે ખાલી જગ્યામાં વિલ પછી મૂકવાનું, એટલે ભવિષ્યકાળમાં શું યાદ રાખવાનું, તો કે વિલ તો આવે જ, બરાબર। ત્યાર પછી બીજું ઉદાહરણ જોઈએ, આઈ વિલ
गीव टू गिफ्ट्स के हूँ छे तमने बे गिफ्ट आपीस बे भेट आपीस बराबर आपीस क्रिया छे पूरी पण नथी थई गई अने अत्यारे चाली पण नथी रही पण बनवानी छे भविष्य में तो एटला माटे छे आई विल गीव यू टू गिफ्ट्स के हूँ तमने बे भेट आपीस त्यार पछी त्रीजू छे वी विल गो फॉर अ मूवी ऑन संडे आपणे छे ए फिल्म जोवा माटे रविवारे जासू बराबर क्रिया छे हवे बनवानी छे भविष्यमां એટલા માટે શું થાય જાસુ એનું ગુજરાતી એવું થાય કે આપણે છે એ ફિલ્મ જોવા માટે રવિવારે જાસુ તો વિલ ગો છે એની જગ્યાએ ખાલી જગ્યા હોય અને અહીંયા કાગુસમાં તમને પાછળ ટુ ગો આપે તો તમારે આગળ પહેલાં વિલ મૂકી અને પાછળ ગો મૂકી દેવાનું જેમાં કોઈ ફેરફાર કાંઈ કરવાનો આવે નહીં ત્યાર પછી ચોથું ઉદાહરણ જોઈએ તો કે મોના વિલ હેવ ટી ઇન ધ આફ્ટરનૂન બરાબર કે મોના છે એ બપોરે ચા લે છે બરાબર અથવા તો લેશે જ આવે કારણ કે ભવિષ્યકાળ છે ક્રિયા બનવાની છે એટલા માટે ત્યાર પછી આગળ જોઈએ પાંચમું ઉદાહરણ આશા એન્ડ લતા વિલ સિંગ અ સોંગ આશા અને લતા છે એ એક ગીત છે એ ગાશે બરાબર ત્યાર પછી છઠ્ઠું છે મોહન વિલ બાય અ બાઇસિકલ નેક્સ્ટ મંથ મોહન છે એ સાયકલ છે એ આવતા મહિને ખરીદશે બરાબર ક્રિયા હવે થવાની છે પૂરી થઈ ગઈ નથી એટલા માટે વિલ આવે ભવિષ્યકાળ હોય એટલે તમારે લોકોએ વિલ તો યાદ રાખવાનું વિલને તો ભૂલવાનું જ નહીં બરાબર ત્યાર પછી આગળ જોઈએ તો કે આપણે છે એ કાર્ડ શીખીએ એટલે ત્યાર પછી આપણે એક્સરસાઇઝ કરીએ છીએ એટલે કે આપણને જેથી વધુ ખ્યાલ આવે કે આપણે ખાલી જગ્યા આપેલી હોય તો કઈ રીતે પૂરવી તો અહીંયા પણ આપણે સાદા ભવિષ્યકાળના યોગ્ય રૂપ વડે ખાલી જગ્યા પૂરશું બરાબર તો એમાં પહેલું જોવો આઈ ખાલી જગ્યા અ ન્યૂ ગ્રામર બુક ટુમોરો અને કાઉન્સમાં આપેલું છે ટુ બાય બરાબર કે હું છે એ ગ્રામર બુક નવી છે એ આવતીકાલે ખરીદીશ બરાબર ક્રિયા હવે બનવાની છે ભવિષ્યમાં બનવાની છે એટલે શું આવશે તો કે મેં જે રીતે શીખવાડ્યું એ રીતે કે વિલ તો આપણે પહેલાં ખાલી જગ્યા પૂછી હોય ભવિષ્યકાળની એટલે મૂકી જ દેવાનું બરાબર વિલ છે એ અહીંયા લખી નાખવાનું ત્યાર પછી જે આપણને આપેલું છે એ છે એ આપણે ખાલી જગ્યામાં લખી નાખવાનું ટુ છે એ ભેગું લેવાનું નહીં અહીંયા ખાલી જગ્યામાં લખો ત્યારે ખાલી બાય છે એ લખવાનું બરાબર ત્યાર પછી આગળ જોઈએ બીજી ખાલી જગ્યા તો કે આઈ ખાલી જગ્યા ટુ મુંબઈ નેક્સ્ટ વીક હું છે એ આવતા અઠવાડિયે મુંબઈ જઈશ બરાબર તો ટુ ગો આપેલું છે તો વિલ છે એ પહેલાં લખી નાખવાનું બરાબર શું કરવાનું વિલ પહેલાં લખવાનું ત્યાર પછી શું લખવાનું તો કે જે આપણને આપેલું છે એ જ લખી નાખવાનું વિલ ગો તો આ રીતે વાક્ય બની ગયું બરાબર ત્યાર પછી ત્રીજી ખાલી જગ્યા જોઈએ તો કે આઈ ખાલી જગ્યા મૂવી ઓન સન્ડે અને કાઉસમાં આપેલું છે ટુ વોચ તો આઈ છે એ કરતા તરીકે આવ્યું ત્યાર પછી આપણે શું કરવાનું ભવિષ્યકાળની ખાલી જગ્યા હોય તો પહેલાં વિલ મૂકી દેવાનું અને પછી જે આપણને ક્રિયાપદ આપેલું છે એ મૂકી દેવાનું તો શું બન્યું આઈ વિલ વોચ મૂવી ઓન સન્ડે હું છે એ રવિવારના દિવસે ફિલ્મ જોઈશ બરાબર એવું વાક્ય બની જાય ત્યાર પછી આગળ જોઈએ તો કે ચોથું છે હી ખાલી જગ્યા કમ ટુ માય હોમ ટુમોરો શું કહે છે કે તે છે એ મારા ઘરે આવતીકાલે આવશે કમ એટલે આવું તો કમ છે એ અહીંયા આપેલું છે તો આ ખાલી જગ્યામાં આપણે શું મૂકશું અહીંયા કમ પણ આપેલું છે અને અહીંયા કમ લખેલું જ છે તો અહીંયા આપણે શું મૂકવાનું ખાલી વિલ છે એ મૂકીશું બરાબર ત્યાર પછી પાંચમું છે આઈ ખાલી જગ્યા યુ અને કૌંસમાં આપેલું છે ટુ પ્રૂવ પ્રૂવ એટલે સાબિત કરવું બરાબર તો આઈ કરતા તરીકે આવ્યું ભવિષ્યકાળની ખાલી જગ્યા છે એટલે આપણે વિલ પહેલાં લખી નાખશું ત્યાર પછી કાઉન્સમાં આપેલું છે એ લખી નાખશું આઈ વિલ પ્રૂવ યુ કે હું છે એ મારી જાતને સાબિત કરીશ અથવા તો તને બતાવીશ
बराबर। त्यार पछी छठू छे ते खाली जग्या अ पोएम नेक्स्ट वीक बराबर। अने काउंस में आपेलू छे टू लर्न, लर्न एटले सीखवू बराबर। तो दे आयु तो एनी आगळ पर पेला भविष्यकाळनी खाली जग्या एटले विल मूकी देवानी, पछी काउंस में आपेलू लर्न मूकवानू। तो शू वाक्य बनशे? दे विल लर्न अ पोएम नेक्स्ट वीक। શું કહે છે? તો કહે કે આપણે તેઓ છે એ આવતા અઠવાડિયે એક કવિતા શીખશે, પોયમ એટલે કવિતા। ત્યાર પછી સાતમું છે હેતલ ખાલી જગ્યા અ સોંગ નેક્સ્ટ વીક, અને કૌંસમાં આપેલું છે ટુ સિંગ। તો પહેલાં આવશે વિલ, પછી આવશે કૌંસમાં જે આપેલું છે એ જ લખી નાખવાનું સિંગ। તો શું થયું? હેતલ વિલ સિંગ અ સોંગ નેક્સ્ટ વીક। હેતલ છે એ આવતા અઠવાડિયે એક ગીત છે એ ગાશે। ત્યાર પછી આઠમી ખાલી જગ્યા જોવો તો કે વી ખાલી જગ્યા કાઇટ્સ, અને કૌંસમાં આપેલું છે ટુ ફ્લાય। તો કે અત્યારે છે એ ઉત્તરાયણ ગઈ બરાબર, તો તમને લોકોને એનું જે એક ઉદાહરણ આપી દઈએ। તો શું છે? વી છે એ કર્તા તરીકે, ખાલી જગ્યા છે એમાં શું આવશે? વિલ, અને કૌંસમાં જે આપેલું છે એ જ લખી નાખવાનું ફ્લાય, કે અમે છે એ પતંગ ઉડાડી શું। અત્યારે તો ક્રિયા બની ગઈ છે પણ ખાલી જગ્યામાં છે એ આપણે ભવિષ્યકાળની છે, એટલે કે ભવિષ્યમાં ક્રિયા થશે એવું દર્શાવે છે બરાબર। આ થયો આપણો સાદો ભવિષ્યકાળ, કે જે આપણે પહેલા સેમની અંદર પણ શીખી ગયા હતા અને અત્યારે પણ શીખા, અને એકદમ સહેલો છે એટલે બધાને આવડી પણ ગયો હશે। તો અહીંયા છે એ સાદો ભવિષ્યકાળ છે એ ટોપિક આપણે શીખી ગયા, પણ અડધો જ બરાબર। તો તમે છે એ એસએમમાં જોયું હશે કે જેમાં છે એ તમને આપેલું હશે કે કોઈ વાક્ય બનાવેલું હશે અને એની નીચે ત્રણ લાઇન આપેલી હશે, જેની નીચે લાઇન કરેલી છે એના આપણે શું કરવાનું છે? પ્રશ્ન વાક્યો આપણે બનાવવાના છે, આપણને જવાબ આપેલો હોય અને આપણે એનું પ્રશ્ન વાક્ય બનાવવાનું બરાબર। અત્યાર સુધી આપણે શું હતું કે દીદી પ્રશ્ન પૂછે તો એનો આપણે જવાબ લખવાનો, પણ હવે આપણને જવાબ આપેલો હશે જેનું આપણે પ્રશ્ન વાક્ય બનાવવાનું છે। અત્યારે છે એ તમારે એકનું જ બનાવવાનું છે, કેનું? તો કે સાદા ભવિષ્યકાળનું, જે આપણે અત્યારે શીખા તે। તો એ પ્રશ્ન વાક્ય બનાવતા આપણને આવડે એટલા માટે આપણે સાદો ભવિષ્યકાળ છે એ સારી રીતે સમજવો પડે, અને સાદો ભવિષ્યકાળ એકદમ સહેલો જ છે। કેમ? તો કે કોઈ નિયમ તો છે જ નહીં, સાદા ભવિષ્યકાળની ખાલી જગ્યા આવે તો પહેલાં વિલ મૂકી અને કૌંસમાં જે છે એ જ આપણે લખવાનું છે બરાબર। તો આપણે છે આના પછીનો વિડીયો આવશે એમાં છે આપણે પ્રશ્ન વાક્ય કેવી રીતે બનાવવા એ છે એ શીખીશું। તો આ વિડીયોમાં આપણે છે અહીંયા સુધી અભ્યાસ કરીએ છીએ, અને દીદી તમને જે હોમવર્ક આપે છે એ તમારે રેગ્યુલર કરવાનું છે, વિડીયો છે એ તમારે રેગ્યુલર જોવાના છે, અને પીડીએફ છે આની પણ તમને ગ્રુપમાં મળી જશે બરાબર। તો અહીંયા સુધી અભ્યાસ કરીએ છીએ, આગળનો અભ્યાસ છે એ આપણે આના પછીના વિડીયોમાં કરીશું।